અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી. એક નેતા જુઠ્ઠું બોલી શકે, એ લોકોને જનતાની આંખોમાં ધૂળ નાખી શકે, પરંતુ એક માં તરીકે, એક સ્ત્રી તરીકે કોઈ વ્યક્તિ કેટલું જુઠ્ઠું બોલી શકે? આજે એવા જ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ કરીશું, ભાનુબેન બાબરિયાનો. કારણ કે ભાનુબેન બાબરિયા એક તો છેલ્લા 8 દિવસથી જે રાજકોટનો ઘટનાક્રમ થયો હતો, ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં ના તો દેખાયા, પરંતુ જ્યારે 8 દિવસ બાદ રાજકોટમાં પોતે મો બતાવવા લાયક ન રહ્યા અને દેખાયા, ત્યારે પણ તેઓ જુઠ્ઠાણું બોલી રહ્યા છે. શું જુઠ્ઠાણું બોલ્યું, કઈ રીતે અમે તેને સાબિત કરી રહ્યા છે, જોવો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌથી પહેલા તો ભાનુબેનના આ શબ્દને સાંભળો, કારણ કે ભાનુબેનનો જે જુઠ્ઠાણું છે તેનો પર્દાફાશ આ શબ્દથી જ થશે. આજે જ્યારે તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમને કહ્યું કે મેં હું ક્યાંય ફોટો પડાવવા નહોતી માંગતી હતી. પહેલા તો તમે એ પાઠ સાંભળી લો. બેન, આ ગંભીર ઘટના છે, આપની આંખમાં પણ અત્યારે આંસુ છે, પરંતુ આપની ઉપર આવા સમયે આરોપ એવો લાગ્યો હતો કે બેન છે ક્યાં? ભાઈ, મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી. સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી, જે મેં વાત કરી. ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી, મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ. પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી. ભાનુબેનના બોલેલા આ શબ્દને અમે જુઠ્ઠાણા એટલા માટે કહી રહ્યા છે કારણ કે ભાનુબેન બાબરિયા એક તો મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, રાજકોટ તેમની કોન્સ્ટિટ્યુન્સી છે અને રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા માટે મત માગતા રોજે રોજ દેખાતા હતા. પરંતુ ટીઆરપી ગેમ ઝોનમાં જે દિવસે આગ લાગી એ દિવસથી લઈને આજ દિવસ સુધી ભાનુબેન ક્યાંય દેખાયા નહોતા. આજે અચાનક પ્રગટ થયા અને ભાનુબેન પ્રગટ થયા તો આંખમાંથી આંસુ પણ આવી ગયા અને આ આંસુ પણ મગરમચ્છના આંસુ કહી રહ્યા છે. એટલા માટે મગરમચ્છના આંસુ કહી રહ્યા છે કારણ કે ભાનુબેન જે શબ્દ બોલ્યા કે હું ક્યાંય વિડીયોમાં આવવા નહોતી માગતી હતી, પરંતુ તમને અમે મુખ્યમંત્રીના એ દ્રશ્ય બતાડી. જો મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હોય અને ગૃહમંત્રી પણ ત્યાં હોય, આટલો મોટો ઘટના ઘટતી હોય અને ત્યાં આગળ બાળ વિકાસ મંત્રી અને એ પણ એમની પોતાનો મતક્ષેત્ર ત્યાંથી હોય અને તે ન હોય, તે થોડું અજુગતું લાગે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે ભાનુબેન જુઠ્ઠું બોલી રહ્યા છે, કારણ કે આ દ્રશ્ય તમે જોઈ શકો છો. આ દ્રશ્યની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી બધા જ દેખાઈ રહ્યા છે. એ ઘટના સ્થળ ઉપર પણ દેખાઈ રહ્યા છે, ટીઆરપી ગેમ ઝોનના હોસ્પિટલની અંદર પણ દેખાઈ રહ્યા છે, પરંતુ ભાનુબેન બાબરિયા ક્યાંય નથી દેખાઈ રહ્યા. એટલે શું ભાનુબેન બાબરિયા જુઠ્ઠું બોલી રહ્યા છે? સવાલ પૂછી રહ્યા છે ભાનુબેન બાબરિયાને, કારણ કે સૌથી પહેલો સવાલ પણ નિર્ભય ન્યૂઝે જ ઊભો કર્યો હતો કે ભાનુબેન બાબરિયા બાળ વિકાસ મંત્રી હોવા છતાં પણ આટલા દિવસથી, અને એ પણ રાજકોટ તેમનું મતક્ષેત્ર હોવા છતાં પણ આટલા દિવસ ક્યાં છો તમે? એ સવાલ સૌથી પહેલા નિર્ભય ન્યૂઝે ઊભો કર્યો હતો અને આજે પણ અમે જ સવાલ ઊભો કરી રહ્યા છીએ કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, તમે આટલા દિવસથી એ ઘટના સ્થળ પર હતા જ નહીં. ખરેખર આમાં તપાસ થવી જોઈએ, ક્યાં ક્યાં નેતાને એના ઉપર હાથ છે, કારણ કે તમે તો મંત્રી હમણાં બન્યા બેન, આવી રીતે વર્ષોથી ચાલતું આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો? આપણે તો નથી અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ, એ દુર્ઘટના પછી
સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે. જે કોઈ સંકળાયેલા હશે બધાની સામે સરકાર કાર્યવાહી કરશે. જે રીતના વાત કરું મારે દર વખતે અધિકારીઓના નામે દર વખતે અધિકારીઓ ભ્રષ્ટ હોવાની વાત કરે છે, નેતાઓ કોઈ નથી એવું લાગે છે આપણે. ભાઈ મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારોને સરકાર અત્યારે છોડવા માંગતી નથી. ભાઈ આટલી મોટી દુર્ઘટના બની છે, મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો, તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને અવાજને તમે લોકો સુધી પહોંચાડો. ભાનુબેનનું જુઠ્ઠાણું અહીંયા જ નથી રોકાતું, ભાનુબેનનું જુઠ્ઠાણું હજી આગળ પણ ચાલે છે. જ્યારે તેઓ મીડિયાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યા હતા, તેઓ પોતે અહીંયા આગળ મીડિયાના મિત્રોને બોલાવીને એ મગરમચ્છના આંસુ સારી રહ્યા હતા. તે વખતે જ્યારે મીડિયા મિત્રો દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે ભાનુબેન તમારા ઘરની સામે જે બંગલો બની રહ્યો છે એ ટીપી મનોજ સાગઠિયાનો છે, તો કેમ ટીપીઓ મનોજ સાગઠિયાનો એ બંગલો તમે છે તમને ખબર છે? અને ભાનુબેને વારે વારે એ આખી વાતને ટાળી દીધી. શું ભાનુબેનને ખબર હતું કે એ બંગલો જે બની રહ્યો છે એ ટીપીઓ મનોજ સાગઠિયાનો છે? અને મનોજ સાગઠિયાનો જો એ બંગલો હતો તો ભાનુબેનને કેમ એ સવાલ ના થયો કે 70,000 પગારવાળો એક કર્મચારી આવડો મોટો કરોડો રૂપિયાનો બંગલો કઈ રીતે બનાવી શકે? એ ભ્રષ્ટાચારના પૈસા શું ભાનુબેન સુધી પણ પહોંચ્યા હતા? સવાલ અમે પૂછી રહ્યા છે. પહેલા તમે એ સાંભળો, જ્યારે તમને વારે વારે સવાલ પૂછીને કહેવામાં આવ્યું કે સાગઠિયાનો બંગલો જે છે એ તમારા ઘરની સામે બની રહ્યો હતો, ત્યારે તેઓ શું જવાબ આપી રહ્યા હતા? ભારતીય જનતા પાર્ટીના કોઈ એક ધારાસભ્યએ ભલામણ એ કરી લેતી ડિમોલિશન અટકી ગયું હતું બેન. જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ. ભાઈ બેન, આપના મકાનની સામે ટાઉન પ્લાનર જે સાગઠિયાનું મકાન આવ્યું છે આનું નામ આવ્યું છે, આરોપીમાં ધરપકડ કરવામાં આવી છે અને એક મિલકત હોવાનું નામ સામે આવ્યું છે, આને કઈ રીતે જુઓ છો? સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે. કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો, મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો. સીટની રચના થઈ છે, સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે. ભાનુબેન શું કહેવું તમને, કારણ કે તમે મંત્રી તો છો પરંતુ એક સ્ત્રી પણ છો, એક માં પણ છો. એક માં તરીકે વિચાર કરો કે જે બાળકો 12 બાળકો 28 લોકોની સાથે એ ટીઆરપી ગેમ ઝોનની અંદર જીવતા ભસ્મીભૂત થઈ ગયા, એ બાળકોમાં જો તમારું બાળક હોત ત્યારે પણ તમે આવું જ કરતા હોત? એ સવાલ અમે તમને પૂછી રહ્યા છે અને એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે જે રીતે ભાનુબેન આજે તમે મીડિયાની સામે આવ્યા છો અને જુઠ્ઠાણા પર જુઠ્ઠાણું બોલ્યા છો તેનાથી આ સવાલ ઊભો થયો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાને તો ક્યાંય શરમ જેવું લાગતું જ નથી અને આ શરમ જેવું નથી લાગતું એટલા માટે જ પૂછી રહ્યા છે કે ભાનુબેન આજે તમે આવીને જે આંસુ સાર્યા તે આંસુ માટે અમે તમને પૂછી રહ્યા છે કે જો જુઠ્ઠું શું કામ તમે બોલ્યા? આ જનતાને તમે મૂર્ખ સમજી રહ્યા છો, જે જનતાએ તમને તેમના જ વોટથી એક ખુરશી પર બેસાડ્યા છે, મંત્રી બનાવ્યા છે અને હવે તમે એ જ જનતા સાથે જુઠ્ઠું બોલી રહ્યા છો, આ રમત રમી રહ્યા છો. કારણ કે ક્યાં તમે પણ તમારી રાજનીતિને બચાવવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છો? આપ શું વિચારી રહ્યા છો કે ભાનુબેન જે રીતે રોયા છે એ સાચું રોયા છે કે મગરમચ્છના આંસુ છે? એ જે બોલી રહ્યા છે એ સાચું બોલી રહ્યા છે કે જુઠ્ઠું બોલી રહ્યા છે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો.